ચિંતન ચેનલમાં બધા બધા આપનું હાર્દિક સ્વાગત છે. લક્ષ વગરનું જીવન, આપણા જીવનનું લક્ષ શું છે એની આપણને ખબર નથી, એ આશ્ચર્યજનક બાબત છે. બધા લોકો ધન ભેગું કરે છે, પરંતુ એનો હેતુ શું છે એનો ઉત્તર કોઈક વિલા સાચી રીતે આપી શકશે. બધા કરે છે તો આપણે પણ કરીએ, બધા ખાય છે તો આપણે પણ ખાઈએ, બધા કમાય છે તો આપણે પણ કમાઈએ. આવું આંધળું અનુકરણ કરવાની વૃત્તિ આપણા વિચારો અને કાર્યનો ઉપાયો હોય એમ લાગે છે. આખરે કમાણી અને સંગ્રહ ક્યાં સુધી અને શા માટે એનો પણ વિચાર કરવો જોઈએ. પરંતુ આપણે તો લક્ષ્યવિહીન, ચૈતન્ય શૂન્ય અને યંત્રવત જટ જેવા બની રહ્યા છીએ, ક્રિયા કરી રહ્યા છીએ, પણ આપણને વિચારવાની ફુરસત ક્યાં છે? જ્યાં જવાનું છે એ જાણ્યા વગર કોઈ ચાલતો જ રહે તો એ ચાલવાનો શું મતલબ? લક્ષ્યનો નિર્ણય કર્યા વગર આપણે ક્રિયા નિર્થક સાબિત થશે. જન્મ લઈએ છીએ, આમ તેમ થોડીક પ્રવૃત્તિ કરીએ છીએ અને અંતે આ દુનિયામાંથી વિદાય લઈએ છીએ. આ અચક્રમ અનાદિકાળથી ચાલ્યો આવે છે. આ જન્મ શા માટે ધારણ કર્યો છે અને મૃત્યુ કેમ આવે છે? શું એનામાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય છે? જો છે તો કયો અને એની સાધના કઈ રીતે કરવામાં આવે એ વિશે વિચાર કરવો ખૂબ જરૂરી છે. એક દિવસ મળવાનું તો નક્કી જ છે, તેથી લક્ષ્ય નક્કી કરી ત્યાં સુધી પહોંચવા માટે પ્રયત્ન કરવો જોઈએ. નકામો સમય વેડવાના બદલે પ્રાપ્ત થયેલા સાધનોને લાભને અનુકૂળ બનાવવામાં આવે. લક્ષ સુધી પહોંચીને પછી જ વિશ્વાસ કરવો જોઈએ, આ જ આપણું પરમ કર્તવ્ય છે. અખંડ જ્યોતિ, નવેમ્બર 1948, પેજ નંબર 15. ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે. ઋષિ ચિંતન પધારવા બદલ